नमस्कार मित्रों, साइंस ऑफ लर्निंग में आप सबनु हार्दिक स्वागत छे। शू तमने गणित अने अंग्रेजी अघरा विषयों लागे छे? शू तमे पण एवुं मानो छो कि जो आपणे विषयोनी यादी बनावीए अने एमां पण जो अघरा विषयोने सौथी पहेला मूकीए तो टॉप थ्री में गणित अने अंग्रेजी तो आवे छे। आवुं केम थतुं हशे? आ विषयो केम सामान्य रीते लोको अघरा मानता होय छे? આપણે આજે આ પ્રશ્નના મૂળ સુધી જવાનો પ્રયત્ન કરીએ। તો પહેલી વાત એ છે કે ગણિત અને અંગ્રેજી એ વિષયો છે જ નહીં। ગણિત એ એક યોગ્યતા છે, એબિલિટી છે, સ્કિલ છે, અને અંગ્રેજી એક ભાષા છે। આ બંનેને આપણે આ જ રીતે ટ્રીટ કરવા જોઈએ, આ જ રીતે ભણવા અને ભણાવવા જોઈએ। દાખલા તરીકે આપણે જ્યારે અંગ્રેજીને ભાષા તરીકે ભણીએ ત્યારે સૌથી પહેલા આપણે એ ભાષા માટેના કાન કેળવવા પડે, આપણે એના ઉચ્ચારણો સમજવા પડે, આપણે એના સાંસ્કૃતિક સંદર્ભો જે છે એ જાણવા પડે, અને જાણતા જાણતા સિચ્યુએશન્સમાં એ પરિસ્થિતિઓમાં આપણે આપણી જાતને મૂકીને એ ભાષાને આત્મસાત કરવી પડે। થાય છે કેવું કે આપણે અંગ્રેજીને જ્યારે વિષય તરીકે ભણાવીએ છીએ ત્યારે ગ્રામર ભણાવીએ છીએ, ખાલી જગ્યાઓ પુરાવીએ છીએ, એક્સરસાઇઝીસ કરાવીએ છીએ, પાઠ્યપુસ્તકમાં ક્યાંક ને ક્યાંક અંગ્રેજી ભાષાને રૂંધાઈ જાય એ કક્ષાએ લઈ જઈએ છીએ, અને એટલે આપણા દેશમાં અને એમાં ખાસ કરીને ગુજરાતમાં આપણું સરેરાશ અંગ્રેજી ખૂબ નબળું છે। આવું જ ગણિતનું છે। ગણિતને પણ આપણે એક વિષય તરીકે નહીં પણ એક સ્કિલ તરીકે, ગાણિતિક કૌશલ્ય તરીકે વિકસાવવું જોઈએ અને ભણાવવું જોઈએ। અને આપણા જીવનમાં જો આપણે આસપાસ નજર કરીએ તો ઠેર ઠેર આના ઉદાહરણો આપણે મળે છે। દાખલા તરીકે ગામડામાં કોઈ અશિક્ષિત ખેડૂત હોય તો એ પોતાના જીવનમાં કેટલું જબરજસ્ત ગણિત વાપરે છે, કારણ કે એ એની જરૂરિયાતમાંથી ઊભું થયેલું ગણિત છે, પાઠ્યપુસ્તકમાંથી શીખેલું ગણિત નથી। તો શું આપણે આપણા વિષયો જે છે એને જીવનની જરૂરિયાતો સાથે જોડી શકીએ? એનાથી ઉલટું પણ કરી શકાય કે જે આપણા જીવનની જરૂરિયાત છે એટલું જ ગણિત ના ભણવું જોઈએ। શું આપણે ગણિતને માત્ર અને માત્ર પાઠ્યપુસ્તક કે બ્લેકબોર્ડમાં દાખલા ગણવા પૂરતું કે સૂત્રો ગોખવા પૂરતું મર્યાદિત રાખી શકીએ અથવા રાખવું જોઈએ? આ પાયાના પ્રશ્નો એટલા માટે ચર્ચાવા જોઈએ કારણ કે સરેરાશ આપણું ગણિત અને અંગ્રેજી નબળું રહે છે। અરે તમે જોયું હશે કે તમે જો રાજસ્થાન ફરવા જાઓ તો ત્યાં તમને ટુરિસ્ટ ગાઈડ તરીકે જે નાના નાના છોકરાઓ કામ કરતા હોય છે એ કેટલું સરસ અંગ્રેજી બોલે છે, કેટલી સરસ ફ્રેન્ચ રશિયન એવી ભાષાઓ પણ બોલે છે। તો એમને કેવી રીતે આવડ્યું? એમણે કોઈ વીકલી ટેસ્ટ નથી આપી, એમાંથી તો ઘણા બધા તો શાળાએ જ ગયા નથી, કોઈ પાઠ્યપુસ્તક ભણ્યા નથી, કોઈ સ્પોકન ઇંગ્લિશના ક્લાસ કર્યા નથી, તો એમને કેમ આવડે છે? એમણે એટલા માટે આવડે છે કે એ એના જીવનની જરૂરિયાતનો એક મોટો ભાગ છે। ટુરિસ્ટ ગાઈડ તરીકે એને કામ કરવું હોય તો એને અંગ્રેજી આવડવું જ જોઈએ, અને બીજું એ એને એક ભાષા તરીકે જુએ છે, એક વિષય તરીકે નહીં, જેમાં સારા માર્ક્સ લઈને મમ્મી પપ્પાને ખુશ કરવાના છે એવા કોઈ વિષય તરીકે એ જોતા નથી। તો એક શાળા તરીકે, એક વ્યવસ્થા તરીકે, એક ટ્યુશન વ્યવસ્થા તરીકે કે કોલેજની વ્યવસ્થા તરીકે આપણે આપણી ભણાવવાની પદ્ધતિઓમાં પાયાના ફેરફાર કરવાની જરૂર છે, તો અને તો જ ગણિત અને અંગ્રેજી એ અઘરા વિષયો મટી જશે અને વિદ્યાર્થીઓમાં નર્યો આનંદ આવશે અને વિદ્યાર્થીઓ શીખતા શીખતા એમાં એક્સપર્ટ થઈ જશે। તો મને એમ લાગે છે કે આપણે જ્યારે વિષયોને એમની યોગ્યતાની કક્ષાએ લઈ જઈએ અને આપણા જીવનમાં જે જરૂરી છે એ આપણા અભ્યાસક્રમમાં હોય એવી પદ્ધતિઓ વિચારીએ તો અને તો જ આ શિક્ષણ એક કારગર વ્યવસ્થા તરીકે સાબિત થાય। આપણે જ્યારે નવા બૂટ લઈએ કે ચપ્પલ લઈએ અને જો પગમાં આપણને બરાબર આવે નહીં, પગમાં આપણને ટૂંકા પડે તો કાંઈ આપણે આપણા પગને કાપતા નથી, પગને છોલતા નથી, પણ ચપ્પલ બદલીએ છીએ કે શૂઝ બદલીએ છીએ। એની જેમ જ જીવન જરૂરી બાબતો છે, ઘટનાઓ છે, એમાં ઉપયોગી જે વિષયો થઈ શકે એવા અને એટલા જ ભણવા અને ભણાવવા જોઈએ। મને આશા છે
કે આપણે સૌ આ દિશામાં ગંભીરતાથી વિચારીએ, અંગ્રેજીને ભાષા તરીકે અને ગણિતને એક કૌશલ્ય તરીકે ભણાવીએ. મને લાગે છે આજની આ વાત આપણે ગમી હશે. મળીએ છીએ આપણે સાયન્સ ઓફ લર્નિંગના આવતા એપિસોડમાં. થેન્ક યુ સો મચ.